करिए शुरुआत। मंगलाचरण अष्टाध्यायी जगन्माता यस्य चित्ता समुत्थिता वेदानाम उपकाराय तस्मय पाणिनये नमः। नमस्कार सर्वे, स्वागत है। आपने जो रहा है जो इत्यादि त्रीजा गणना धातु। त्रीजा गणमा कुल 24 धातुओ छे। ए 24 धातुओ मा शुरुआतना छ आकारांत छे। महागहा दादा, पिभिहरी, पिभिहरी त्रण इकारांत छे। महागहा दादा ए आकारांत छे। ए पछी हु उकारांत एक छे अने छ उकारांत छे। भ्रु, श्रु, घ्रु, हृ, रु, पृ अने आठ हलंत छे। भस, धन, जनधीश, नीचे विजय, विसतुर। एमांथी आपणे भस धातु જોઈ રહ્યા છીએ। ભસ ધાતુમાં છેલ્લે આપણે અનધ્યતાને લંગ યસ્તન ભૂતકાળ જોઈ રહ્યા છીએ। એમાં એક રૂપ સિદ્ધ કર્યું હતું, પ્રથમ પુરુષ એક વચન। ફરીથી પાછો એને બતાવી દઉં છું। પ્રથમ પુરુષ એક વચન અને મધ્યમ પુરુષ એક વચન બંને સરખા થઈ રહ્યા છે અને ત્રણ ત્રણ રૂપ બની રહ્યા છે। કેવી રીતે બની રહ્યા છે એ ફરી એક વાર હું તમને બતાવી દઉં છું। તો ભસ ધાતુ વર્ષમય પદી પ્રથમ પુરુષ એક વચન જેમાં ત્રણ ત્રણ રૂપો થઈ રહ્યા છે અબભત અને અબભત, આવા ત્રણ રૂપ થાય છે। એમાંથી આપણે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે ભસ ધાતુ સ માં રહેલો અ અનુનાસિક છે, ઉપદેશે અજ અનુનાસિક ઈત થી સમા રહેલ અની ઈત સંજ્ઞા કરી દઈએ છીએ। તસ્ય લોપઃ અદર્શન લોપઃ, તેનો લોપ થઈ જાય છે, લોપ થયા પછી તેના દર્શન થતા નથી। પછી આપણે કરીએ છીએ કર્તરી શપ, કર્તરી શપ માં શપ વિકરણ પ્રત્યે લગાવીએ છીએ અને જ્યોત્યાદિભ્ય સ્નુહથી સ્વપ્નો લોપ કરીએ છીએ, એટલે રહે છે બસ। એ પછી શ્લવ સૂત્રથી છ એક દસ શ્લવ સૂત્રથી દ્વિત્વ કરીએ છીએ બસ બસ। તો દ્વિત્વ કર્યા પછી હલાદિ શેષથી પૂર્વ અભ્યાસમાં રહેલ સનો લોપ કરીએ છીએ, એટલે ભભસ થઈ જાય છે। ભભસ થયા પછી અભ્યાસે ચર્ચ આઠ આઠ ચાર ચોપન સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલ ભનો બ કરી દઈએ છીએ। અભ્યાસે ચર્ચથી જસ્તો થાય છે અને ચર્તો થાય છે। ચોથો હોય તો ત્રીજો થઈ જાય, બીજો હોય તો પહેલો થઈ જાય, બીજો હોય અને પહેલો થાય તો ચર્તો થાય, ચોથો હોય અને ત્રીજો થાય તો જસ્તો થાય। અહીંયા ભ જે છે એ ચોથો છે, પ, ક, બ, ભ અને એનો જ ત્રીજો કરી દઈએ છીએ, એટલે પ, ફ અને પછી ત્રીજો બ થઈ જાય છે, એટલે બભસ થઈ જાય છે। તો આ રીતે અભ્યાસે ચર્ચથી ભનો બ પૂર્વ અભ્યાસમાં રહેલ। એ પછી
प्रत्येक तरफ आई तो औपदेशिक अवस्था में रहेला प्रत्यय तिप्तस्थी सिप्तस्थ मिपस मस वगैरह त्रण चार इच्छ कर्म शुक्र छे। ए औपदेशिक अवस्था में रहेला प्रत्यय छे, नवे तो 18 प्रत्यय छे, तीन प्रत्यय छे। साथे साथे चार लकार ने लागे छे त्यारे तो सार्वधातुक बने छे। तो बबश बबश प्रत्यय लकार नो टिप प्रथम पुरुष एक वचन टिप मा हलंत्यम सूत्र थी अनिवित्सना करीशु तस्य लोपः अदर्शन लोपः करीशु तो टी रहेशे। अने साथे साथे आ टी जे छे ए प्रत्यय जे छे हजी एक सूत्र आगळ लागशे इतस्य थी तेमा रहेल ई नो लोप थई जाय छे। इतस्य थी ई नो लोप थई जाय छे। हवे आ जे त छे એ પ્રત્યય છે એ પિત પણ છે ફલાદી પિત છે સાથે સાથે સાર્વધાતુક ફલાદી પિત છે અને હજી આગળ નામ આપ્યું તો આ ત હલંત અપૃક્ત પણ બની જાય છે અને અપૃક્ત થવાથી આગળની પ્રક્રિયા અપૃક્ત એકાલ પ્રત્યય નીચે છે એનાથી અપૃક્ત પણ બની જાય છે। આગળ આવીએ અ છેલ્લે આપણે મોટા ભાગે લગાવતા હોઈએ છીએ લું લંગ લુંગ શરૂદાતથી કટનો આગમ કરીએ છીએ ત્યારે કરીએ છીએ તો કે ધાતુ હલંત હોય સાથે સાથે હલાદી હોય હલાદી હોય અજાદી હોય તો આડાગમ કરીએ છીએ અહીંયા અડાગમ કરીએ છીએ એ પછી આ ત જે છે અપૃક્ત થવાને કારણે હલને આપ્યો દીર્ઘાત સુપિષ્ય પૃક્તમ હલથી હલંત ધાતુમાં હલન ધાતુમાં હલને આપ્યો બીજા છ પ્રત્યય છે। પછી આપણી પાસે સુતિ સી માં સી અને તી લાગુ પડે છે એમાં આપણી પાસે તીપનો ત છે એ જ્યારે અપૃક્ત થઈ જાય છે તે હલનો પણ લોપ થઈ જાય છે। લોપ થયા પછી અંતે અ બભસ કે બભસ રહે છે એમાં સની પ્રક્રિયા વિસર્ગ સુધી લઈ જઈએ છીએ સસજી સ્વરૂપ તિરુત્વ કરીએ ઋત્વમાં રમા રહેલો ઉપદેશ અજનુનાસિક ઇતથી ઇત્સના કરીએ છીએ તસ્ય લોપ અદર્શન લોપ કરીએ છીએ અને એ પછી બની જાય છે રનો વિસર્ગ ખરવસાનયો ખરવસાનયો વિસર્જની હતી વિસર્ગ કરીએ ત્યારે અ બ ભ બને છે એ પછી બીજા બે રૂપો બને છે એ બેમાં અભવદ અને અભવદ પણ બને છે। તો જ્યાંથી અટક્યા જ્યાંથી અટક્યા યાની જ્યાંથી શરૂ કરવાનું છે એક બીજો પ્રત્યય એવો લાગે છે સૂત્ર છે તિપ્યનસ્તે આવું સૂત્ર છે એ સૂત્ર એવું કહે છે અહીંયા મેં લખ્યું છે પીપી પરત પીપી સપ્તમી વ્યક્તિ એક વચન તિપ પ્રત્યય પરમાં હોય ત્યારે સકારાંતસ્ય પદસ્ય સકારાંત પદનો સકારાંત પદનો ત્યાં સકારાંત આવતો હતો આપણી પાસે તો અહીંયા આવતો હતો સકારાંત પદનો અનસ્તે અન અસ એમ કે છે અન અસ અસ ધાતુ સિવાય અસ ધાતુ સિવાય દકાર આદેશો ભવતી દકારનો આદેશ થઈ જાય છે દકારનો આદેશ થઈ જાય છે અને પરિણામે સની જગ્યાએ દકારનો આદેશ થઈ જાય એટલે અભવત જલામ જસો અંતે સૂત્રનું પરિણામ નહીં આવતું કારણ કે અંતે જસમાં દ જ હોય છે જબગડ દ જલ વર્ણો અંતે હોય તો જસ થઈ જાય એમ કે છે
તો દ જલમાં પણ છે અને સાથે જસ પણ છે, જસ પણ છે, અંતે જલ છે સાથે તેજસ પણ છે, એટલે પરિણામ નથી મળતું, એટલે અબાબત રહે છે. પછી વા અવસાને ચર્પ થઈ જાય છે, ચર્પ એટલે પહેલો થઈ જાય છે. તો દ નો પહેલો તો ત થઈ જાય, ત થ દ, દ જસ્તો કરીએ તો ત્રીજો છે જ, પણ વા અવસાને એ લખ્યું છે એમ અવસાને પરે જલવર્ણસ્ય, જલ ચોવીસ વિકલ્પે અથવા વિકલ્પથી ચર વર્ણાદેશા ભવત, ચર એટલે પહેલો, એટલે દનો દ વર્ગ અહીંયાની દનો પહેલો એટલે ત થ દ થઈ ગયું છે, એટલે અબભત આપણ બની ગયું. તો આ રીતે અબભ, અબભત અને અબભત એવું એવું મધ્યમ પુરુષ એક વચનમાં થશે જ્યાં સ અલંક રહેશે સિપમાં. તો એ પ્રક્રિયા પણ આની જેમ ત્યાં ટીપની જગ્યાએ સિપ થઈ જશે. તો આ તમને ફરી વારથી રિપીટ કરીએ. એ પછી આવીએ પ્રથમ પુરુષ દ્વિવચન તરફ. ધાતુ છે નાસિક, ઉપદેશે અજ અનુનાસિક ઈત એ સૂત્ર થી જમનોલો એટલે ભસ. કર્તરી સપ જુહો ત્યાદિભ્ય શ્લુ સૂત્ર થી સપનો લો અને શ્લૌ સૂત્ર થી ધાતુનું દ્રિત્વ એટલે ભસ ભસ. હલાદિ હિ શેષ એ સૂત્ર થી પૂર્વાભ્યાસમાં રહેલા દંતી સકારનો લોપ એટલે ભભશ. અભ્યાસે ચર્સ એ સૂત્ર થી પૂર્વ અભ્યાસમાં રહેલા બનો બ એટલે બભશ. લુવાંગ લંગ રુવંગ ષડ ઉદ્દાત્ત એ સૂત્ર થી અટનો આગમ એટલે અબભશ. મૂળ પ્રત્યય છે તસ, તસ તસ તમિબામ તાંતન તામહ એ સૂત્ર થી તસનું તામ. હલાદી અપિત હોવાને કારણે ઘસી ભસો હલિચ એ સૂત્રથી ઉપદાનો ઉપદામાં રહેલા અનોલોપ. જલો જલામ જલો જશી એ સૂત્રથી દંત્ય શનોલો. હા જલો જલી એ સૂત્ર થી તનો ધ એટલે ધામ. જલામ જસ જશી એ સૂત્ર થી ભનો બ. એટલે હવે જોડતા બબ્ધામ તૌ, તૌ બબ્ધામ તે બે ગઈકાલે ચમકતા હતા. તૌ અબબ્ધામ બરાબર છે, બરાબર તે બે ગઈકાલે ચમકતા હતા, બરાબર છે. ફરી એક વાર તમને આપણ બતાવી દઉં છું,
अपने सिद्ध करी तो उपदेश अधिनाशी श्लोक दर्शन लोक कर्तरी शब्द श्लोक श्लोक ही दिव खलादि से सहती भवश अभ्यास चर्च की भवश प्रत्यय प्रोतस तित्तसी तित्तस्था में पस्मस ये पची सहजे छे अरे आसो प्रत्यय मानो नहीं भक्तो पुष्माति सजसे नहीं परंतु अहिया सूत्र आखो अपने बोली नाखीए छे आकस आ लेवानी ए जरूर नहीं पड़े तस तस समय पाम तान तन तामाथी अपने ताम करिए छे ताम कर्या पछी सर्वधातु काम अपित थी हलादी अपित थी जाए छे अने हलादी अपित थया पछी अपने करिए छे घसी भसो खलीज सूत्र घसी भसो खलीज छ चार सो शू करिए छे घस धातु अने बस धातु हली हल परमा हल अथवा हलादी प्रत्यय होय हलादी पित होय पित होय त्यारे शू करी दईए छे तो के उपधामा रहेल अनुलोप करी दईए छे उपधामा एटले अहीं भ छे એમાં ભમાં રહેલો અ એનો લોપ કરીએ છીએ એટલે પહલંથી લુંગ લંગ લુંગ શુદ્ધ દાતાથી ઘટનો આગમ છે ઝલો ઝલી ઝલો ઝલી આઠ બે છવ્વીસ અ બભ અને તામ ઝલો ઝલીથી આ જે સ છે એ છલ પછી સ હોય અને એ સ પછી પાછો છલ હોય તો સનો લોપ થઈ જાય છે એવું ઝલો ઝલી સૂત્ર કહી રહ્યું છે એટલે આપણી પાસે ઝલ વર્ણમાં આ ભ ઝલનો છે અને પછી સ આવ્યો અને સ પછી ત આવ્યો એ ત પણ ઝલ છે તો ઝલ પછી સ આવે અરે હા ઝલ પછી સ અરે ભ આવ્યો ટૂંકમાં સની આગળ ઝલ સની પાછળ ઝલ તો સનો લોપ થઈ જાય છે પછી જસસ તથોર ધોધ જસસ તથોર ધોધ શું કે છે આઠ બે ચાલીસ છસ જસ વર્ણ નો જસ વર્ણ નો જસ વર્ણ એ પછી ત હોય તો ત હોય કે થ હોય આપણી પાસે ત છે તામનો ત છે ધા ધાતુ સિવાય ધા ધાતુ સિવાય અધ એટલે ધા ધાતુ સિવાય થ નો આદેશ થાય છે એવું કહે છે તો આ ભ જે છે આપણી પાસે એ ભ જે છે છસમાનો છે જભ કળદસ જભ કળદસ આઠમો સૂત્ર છે એના પછી ત આવ્યું છે થ પણ આવશે એ મધ્યમ પુરુષ દ્વિવચનમાં આવશે અને બહુવચનમાં પણ આવશે થ અચ્છા અને તબ આવશે ત્યાં બી કારણ કે આપણું તસ થસ તમે પણ તાન 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 થઈ જાય છે તો ત ની જગ્યાએ ધ થઈ જાય અને તા હો તો એટલે આ પણ લઈ જાય છે એટલે ધામ થઈ જાય છે જસસ તથો ધોધ અને એ પછી ઝલા જસ જસી ઝલ વર્ણ જસ વર્ણ પરમા હોય જસ વર્ણમાં આપણી પાસે ધ છે પરમા છે ત્યારે જસ એટલે ત્રીજો થઈ જાય છે જલનો તો એમાં આપણો જે ભ છે એ ભનો એ ચોથો છે પ ફ બ ભ તો એનો જસ એટલે ત્રીજો થઈ જશે તો બ થઈ જશે ભનો બ એટલે ભ હલન છે બ પણ હલન થઈ જશે એટલે અ બ ધામ આવું થશે સિદ્ધ થઈ જશે તો આ રીતે પ્રથમ પુરુષ દ્વિવચન રૂપ આપણે સિદ્ધ કરી લીધું આવીએ બહુવચન
ખાતું છે ઔપદેશિક અવસ્થા બસ ધાતુ છે. બસ ધાતુમાં રહેલો અદેશે અજન્નાસિક ઇતિ સંજ્ઞા તસ્ય લોપ દર્શનો કર્તરી શપ જ્યોત્યાદિ બ્ય શ્લોથી શપનો લોપ શ્લોથી દિત્વ એટલે બસ બસ હલાદિ શેષથી હલાદિ શેષથી પૂર્વાભ્યાસમાં રહેલા સકારનો લોપ એટલે બબસ અભ્યાસ્ય ચર્ચથી ઈ ભનોબ થઈ જશે એટલે બબસ પ્રત્યય છે જી. ત્રીજી ભ્યસ્ય વિધિ ભ્યસ્તથી જેર જ્યુસ થી જ્યુસનો આદેશ થશે જ્યુસ. જનુ ચૂંટુ સૂત્ર થી એ સંજ્ઞા થશે લોપ અદર્શન લોપ અને એટલે ઉસ રહેશે. શનિ સસુસો રૂ થી ઋત્વ સુધીની પ્રક્રિયા રમાં રહેલો ઉ ઉપદેશે અજન્નાસિક એ થી સંજ્ઞા થશે લોપ અદર્શન લોપ ખરવસાને વિસર્જન થી એટલે ઉહુ થઈ જશે. હવે હલાદી અપિત છે. હલાદી અપિત ના કહેવાય અજાદી અપિત છે એટલે ઘસી બસોર હલી ચ સૂત્ર થી જે બ માં રહેલા ઉપધાનો લોપ થઈ જશે એટલે બ બ હલન અને સ અને પાછળ ઉ. સર જલો જલી તો નહીં લાગે ને કારણ કે ઉહુ છે એટલે એટલે સીધું જોડી દેવામાં જ આવશે ને. હવે થશે પેલો કરે છે ચર્તુ માં તો પેલો થાય ને પેલો એટલે પ ફ બ એટલે બ ભ હા ભ નો હોય ને ઈ બ કરે ઈ જસ્વ કહેવાય પેલો ચર્તુ માં પેલો થાય બરાબર ને એટલે પ કરી દીધો પેલો. પણ હવે અહીંયા જે બ ની આગળ હજી એક લેવાનો છે હા લંગ લુંગ રૂંગ સ્વરૂદાત થી અટનું આગમ એટલે અબપસુહુ સુહુ અબપસુહુ તે અબપસુહુ હવે સિદ્ધ થયું તે અબપસુ અબપસુ તો અબભ અબભત અને અબભત ત્રણ અને અબભામ અબપસુ અબપસુ ફરી તમને બતાવી દઉં. અબપસુ અને શની પ્રક્રિયા વિસર્ગ જ
तस्यलोप दर्शनलोप इतकरण पछी उस थाया पछी नीचे पेलू ससर्ग स्वरूप कहे छे खसी भस्वर खलीच थी भमा रहे उपदामा रहे आनो लोप थई गयो बप्स सधातुकमपित किमिति चथी गुण वगैरह निषेध लुअंग लंग लुअंग षड्धातु थी अठमा आगम हवे स जे छे ससर्ग स्वरूप थी ऋत्व उपदेशक नासिकी थी क्रमा रहे गुण लोप तस्यलोप दर्शन लोप रहे रहलंत खर अवसान विसर्ग थी तन विसर्ग એટલે ઉભું થઈ ગયું અને ખરી ચાથી ચર્પ થઈ જાય છે સિદ્ધ થઈ ગયું મધ્યમ પુરુષ એક વચ ધાતુ છે અનુનાસિક પાયલ હા સર અમલિશ અનુનાસિક તિથિ સંજ્ઞા થશે પછી કર્તરી શક્તિ શબ્દ વિક્રમ પ્રત્યે જુઓ ત્યારે ભય શ્લોહ થી શબ્દનો લોપ થશે અને શ્લોહ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ એટલે બસ બસ પછી હલાદી શેષ સૂત્રથી સનો લોપ થતા ભ બસ પછી અભ્યાસી ચર્ચ સૂત્રથી ભના સ્થાને બનો આદેશ થશે એટલે બ બસ લુઅંગ લંગ લુઅંગ સ્વરૂપ દાત્ત સૂત્ર થી અટનો આગમ થતા અબભસ ઈસી પ્રત્યય છે મધ્યમ પુરુષ એકવચનમાં સિપમાં પની હલંત્યમ સૂત્ર થી જ સંજ્ઞા થશે અને સમા જે ઈ છે એનું ઇતશ્ચ સૂત્ર થી લોપ થતા હલંત સ રહેશે હવે સર અહીંયા હલનેભ્યો દીર્ઘા સુતિ છે પ્રુક્તમ હલ સૂત્ર લાગે પણ અહીંયા બીજું એક સૂત્ર લાગતા સનો લોપ થાય છે કારણ કે અહીંયા બંને સંયોગ વાળા સ ભેગા થાય છે એટલે સ્કોહો સંયોગાદ્ય અંતે ચ એવું સૂત્ર છે ને સર 8:29 હા એ સૂત્ર લાગતા જે પદના અંતે વિદ્યમાન સંયોગમાં એટલે આ પદના અંતે અંતે સંયોગ થાય છે આપણે તથા જે સંયોગમાં અનંતર અવ્યવહિત રૂપે જલ પ્રત્યાહારનું વર્ણ હોય એટલે આ બંને જલમાં ના જ છે પણ અંતે જે સ છે એ જલમાં આવી જાય તેના સંયોગમાં પ્રથમ વર્ણ સકાર અથવા કકાર હોય તો તે સકાર અથવા કકારનો લોપ થાય છે એટલે આપણે સ નો લોપ કરવાનો બસ પેલું સહી આવી જશે હવે એક હા પછી બીજું એક સૂત્ર લાગે છે સીપી ધાત તો રૂરવા એટલે એ સૂત્ર એમ કહે છે કે સિપ પ્રત્યય જેની પરમા હોય અને પદ સંજ્ઞક સકાર અંતે આવેલું હોય તેવા પદ વાળા ધાતુમાં સનો રુ આદેશ થાય છે અનુનાસિક રૂ અથવા દકાર આદેશ થાય છે એટલે રમા જે ઉ છે એ ઉપદેશે અજ અનુનાસિક ઈત સંજ્ઞા થઈ જશે અને ર હલંત રહ્યો એ ખર અવસાન વિસર્જનીય થી વિસર્ગ થઈ જશે એટલે અ બ ભ હ એવું એક રૂપ બનશે અને હવે અ બસ એક પાછું એક બીજું રૂપ બને છે સર ત પણ બનશે હા અ બ હ દ પણ બનશે અને પછી વા અવસાની સૂત્ર થી દ નો ત પણ થઈ જશે એટલે ત્રણ રૂપો બનશે અબભ અબભદ અને અબભદ હા પણ સર અહીંયા એક પ્રશ્ન થાય કે જલામ જશો અંતે સૂત્ર બી લાગે ને અહીંયા તો પરિણામ નહીં આવતું હા એટલે હા પેલું અથવામાં બને ને એટલે અબભ ની અથવામાં અબભદ બને નહીં તો આપણે જો અબભદ સુધી આવ્યા હોય અને સીપી ધાતો રૂરવા સૂત્ર ના લાગે ને તો જલામ જશો અંતે સૂત્ર આપણે લગાવવું પડે કારણ કે અંતે જલમાનો છે અને એનો જશ થઈ જાય પણ પેલાથી કામ થઈ જાય છે એટલે ચાલો સંયોગાંતસ્ય સૂત્રનો અપવાદ સૂત્ર અહીંયા આવી રહ્યું છે કારણ કે પાછળ સ છે નહીં તો આપણે પેલાનું પ્રત્યય દંત અંગમાં કરતા હતા
आ तो आपणो अभ्यस्त धातु छे अथवा अनदंतनो एक भाग अभ्यस्त छे। हाँ सर, એટલે ત્વમ અબભહ, ત્વમ અબભદ અને ત્વમ અબભત, તું ગઈકાલે દોષ લગાડતો હતો કે ચમકતો હતો। બતાવી દઉં તમને, મધ્યમ પુરુષ એક વચન તો ત્રણ રૂપ બની રહ્યા છે, અભભ અભભત અભભત, આ તો જાણીએ છીએ। બસ ઉપદેશાય નાસિકિત અશલોક દર્શનલોક પછી કર્તરી સપ જ્યોત્યાદિ પ્યાસ્લુહ શ્લૌથી જીત્વ કલાદિશેષ ભભસ અભ્યાસે ચચ ભભસ, પછી પ્રત્યય આપણો સિપ તિપ્તસ્થી સિપ્તસ્થ વિપસ મસ સિપ માં પ હલંત્યમ સૂત્ર થી સંજ્ઞા તસ્ય લોક દર્શન લોક ઇતસ્યથી સીમા રહે ઇનો લોક લું લંગ લોમ ષડુદાત્તાથી પટનો આગમ અભભસ, હવે આ સ છે અને અહીંયા પણ સ છે, આમ તો અપૃક્ત પણ થયો છે। એ સૂત્ર લગાડવા જઈએ તો પણ વિસર્ગ રહે છે, પણ ડબલ સ હોવાને કારણે બળાવીએ છે, કર્યું છે એટલે તમને બતાવો છો। બભસ અને આ સ સ અને સ સંયોગાધ્યોર અંતે અંતે ચ શુક્ર છે, શુક્ર તો કે છે યહ સંયોગ, યહ સંયોગ જે સંયોગ પદસ્ય અંતે પદના અંતે ઉત કે પછી જલ વર્ણાત જલ વર્ણ પછી અવ્યવહિત રૂપેણ, અવ્યવહિત રૂપેણ નો અર્થ એવું કરીશું આપણે અવ્યવહિત રૂપેણ પૂર્વ વિદ્યતે, એટલે કે વચ્ચે કઈ પણ બીજો વર્ણ આવ્યા સિવાય એમ કહેવું છે। પૂર્વ વિદ્યતે પહેલા અને પછી પણ એનો એ છે, તસ્ય આદિસ્થસ્ય તેનો આદિ આગળમાં રહે, ચકારસ્ય અકારસ્ય ચકારસ્ય સકાર હોય એક અકાર હોય તો એનો લોપ ભવતી લોપ થઈ જાય છે એવું કહે છે। તો આપણી પાસે સ્પોહ તો સકાર ને કકાર ની વાત છે, સંયોગા સંયોગાધ્યોહ અંતે ચ આ સૂત્ર છે અને એનાથી આપણને બે સ મળે છે એક સાથે અંતે સંયોગ ને અંતે, જલ તો છે કારણ કે ચોવીસ આપણે જે અપૃક્ત બનાવીએ એની જગ્યાએ ક હોય હલંત તો પણ આ સૂત્ર લાગુ પડશે બરાબર ને, તો પણ આગળના સનો આદિવાળા સનો લોપ થશે એવું ને। આ વાસ્તવમાં સંયોગાંતસ્ય લોપઃ જે છે ને એ આગળ સૂત્ર આપણે ક્યાં આવતું હતું, પ્રત્યય બનાવવામાં આવતું હતું, પણ એ અદંત અંગમાં આવતું હતું, અનદંત અંગમાં નહીં સંયોગાંતસ્ય લોપઃ, પણ એ કરતા હતા પ્રત્યય આપણો પ્રથમ પુરુષ બહુવચનમાં કરતા હતા અન કરતા હતા અંતિની, આ તો આપણે મધ્યમ પુરુષ છે એક વચન છે, એટલે આ સૂત્ર પ્રથમ પુરુષ બહુવચન ની અંદર અંતિમાં લાગતું હતું અન થઈ જતો હતો અને આ સંયોગ અંતસ્ય, હવે એ કે છે ઇતિ સૂત્રના પદાંતે વિદ્યમાન સંયોગસ્ય અંતિમ વર્ણસ્ય લોપે પ્રાપ્તે તદ અપવાદત્વેન, એના અપવાદ રૂપે આ છે
प्रकृत सूत्रम प्रवर्तते आ सूत्र એટલે કયું તો કે સ્કોહ સંયવાક્ય અંતે છે આ સૂત્ર આના એટલે અનુવૃત્તિ નથી અથવામાં અથવામાં વિભાષા જેવું એ વિભાષાની જે કેવું થાય અથવામાં ના પેલાના અપવાદમાં છે સંયોગાંતસ્ય લોપના અપવાદમાં છે હવે શું કહે છે આના પર પાછા આવી જઈએ પદાંતે વિદ્યમાનસ્ય સંયોગસ્ય તથા ચ યસ્માત સંયોગાત અનંતરમ અવ્યવહિત રૂપેણ જલ પ્રત્યાહારસ્ય જલ તો સચે પ્રત્યાહારસ્ય વર્ણ અસ્તિ તાદૃશસ્ય સંયોગસ્ય તેના જેવો પ્રથમ વર્ણ સકાર કે પછી કકાર સકાર કે કકાર અસ્તિ ચે જો હોય તો તસ્ય સકારસ્ય કકારસ્ય તે સકારનો કે પછી કકારનો એવ જ ભાર મૂકે છે લોપ ભવતિ લોપ થઈ જાય છે એટલે આગલા સ્થાન લોપ થઈ જાય છે સ્કોહ સંયોગાચર અંતે ચ સૂત્રથી એટલે આપણે અહીં બબસ છે અને પાછળ સ છે તો આ સ જતો રહેશે એવું કહેવાય બરાબર તો આમ તો અબબસ સ પર એની જગ્યાએ આપણે શું થઈ જશે અબબસ આટલું નહીં અગર લોંગ લંગ એ તો આટલું આગમ કરીએ છીએ પછી સીપી ધાતો સીપી ધાતો હો રૂરવા આ સૂત્ર છે આઠ બે ચુમોતી સીપી આ સીપી સપ્તમી એક વચન છે સીપ નું સીપી બની ગયું છે એટલે આપણો પ્રત્યય તો સીપ જ છે સીપી પર એના પછી સકારાંતસ્ય એમ કે છે સકારાંતસ્ય પદસ્ય સકારાંત પદનું ધાતો હો ધાતુનું કારણ કે આપણી પાસે આ સકારાંત છે અને પાછળ પ્રત્યે સિપ છે પરમાં સિપ છે ધાતો હો રૂહ આ પ્રથમ એક વચન રૂહ એટલે રૂહ અનુનાસી વાળો ઇતિ અયમ આદેશો ભવતી એવો એનો આદેશ થાય છે સાથે વા અથવા દકારો દકાર પણ થાય છે એટલે બે વસ્તુ અહીંયા આવી ગઈ સકાર પણ આવી જાય છે અરે રૂ આવી જાય છે અને વા અથવા દકાર પણ આવી જાય છે દકાર બે વસ્તુ આમાંથી આવી હવે જ્યારે રૂ કરવા જઈએ છીએ ત્યારે આપણી પ્રક્રિયા રૂની વિસર્ગ સુધી પહોંચી જાય છે એટલે આમ બી સાહેબ છેલ્લે સ હોય બધામાં તો આપણે લગભગ ન વિભક્ત કૃષ્ણ લગાયા સિવાય તો આપણે વિસર્ગ જ કરીએ છીએ હા એટલે અવભરુ સાથે સાથે નકાર કરીએ તો રૂની જ અથવામાં છે દકારો વિકલ્પે છે તો કરી દઈએ છે આ રૂની જગ્યાએ દ કરી દઈએ તો અભભત થઈ ગયું અને આ રૂની આ અનુનાસિક છે એટલે પાછું ઉપદેશે અજનાસિક ર થઈ ગયું અને ર થઈ જવાથી કરવસાન આવ્યો વિસર્જનીય થઈ ગયું અને દ જે છે એ દનો અહીંયા જલામ જશો અંતમાં એનું જ રહે છે કોઈ પરિવર્તન આવતું નથી પણ વા દકારો વાથી દ થયો અને વા અવસાને વા અવસાને થી તકાર થઈ જશે તો આ રીતે વા અવસાને માં ચર્ત થઈ જાય છે એટલે પહેલો થઈ જાય છે અબભત અને અબભત આ રીતે એકવચનમાં સૂત્ર થોડું બદલાય આમાં થોડા બદલાય છે આ એક જ ધાતુ એવો છે ભસ ધાતુ એ જે આપણને ભૂલે પાડે એવો છે હવે આપણા સાહિત્યમાં સંસ્કૃત સાહિત્યમાં આમાંથી કયા રૂપોનો મોટા ભાગે પ્રયોગ થઈ રહ્યો છે એ એક સંશોધનનો વિષય બનશે પણ હું માનું છું તો બનતા સુધી આ જ વપરાશે મોટા ભાગે અબભ વધુ પડતા આ જયારે કરવા જઈશે તો કઈક બીજું સમજાશે આમ તો ખ્યાલ આવી જાય એવો છે પણ મોટા ભાગે આ હશે અર્થ એનો એ રહેતો હશે સાહેબ અર્થ દન તો આવો તો પાછળ હા અર્થ તો પ્રથમ પુરુષ એક વચન હોય તો અર્થ જુદો છે મધ્યમ પુરુષ એક વચન હોય તો બંને ના અર્થ જુદા છે રૂપ આ તો એક જ રૂપ હા રૂપ તો ત્રણ એમ નહી અહિયાં તો ત્રણે નો એક જ મીનિંગ અબભ અબભદ અને અબભત હા પણ વાક્ય કેવું છે એના પર આધાર રાખશે પ્રથમ પુરુષ તે માટે લીધું છે કે પછી તું માટે લીધું છે તે પ્રમાણે અર્થ કરશે કારણ કે બંનેમાં રૂપો સરખા છે ઓકે તો થઈ ગયા આમ તો
चार रूप थे, पण चार मा शुरुआत ना प्रथम पुरुष एक वचन ने मध्यम पुरुष एक वचन में त्रण त्रण थे रहे छे। अबभत अबभा अबभ्रुः करी पाछा मध्यम पुरुष एक वचन में अबभ अबभत अने अबभत द्विवचन तरफ आवीए। करी पाछा प्रक्रिया कई लेवी पड़शे तो के प्रथम पुरुष द्विवचन में जे प्रक्रिया करता था एनी ए प्रक्रिया, कारण के प्रत्येक सूत्र सरखू छे, बहुवचन में पण एनी ए वस्तु थशे। उदाहरण छे ब श अनुनासिक से जन से जन। धातुदित्व बस बस हलादि शेष सूत्र थी अनुलोप थे बस अभ्यास चर्च सूत्र थी भनो ब થઈ જશે એટલે બબસ। મૂળ પ્રત્યય છે થસ 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 સમીપામ તાં તાં તામ સૂત્રથી તમ થઈ જશે। હલાદી અપિત હોવાને કારણે હસી ભસુર હલી ચ दसी भसोर हलीच सूत्र थी उपधा में रहेला अ नो लोप थशे एटले बभस। अने त त छे माटे हाँ जलो जली सूत्र लागते, जलो जली सूत्र थी स नो लोप थशे। पछी त छे माटे जस जस तथोर ध थह सूत्र थी त नो ધ થઈ જશે એટલે ધમ બભધમ। અને જલામ જલામ જસ જસી સૂત્ર થી ભનો બ થઈ જશે એટલે બભધમ। હજી એક આગળ આગળ લુઅંગ લંગ લુઅંગ ક્ષળ ઉદ્દાત સૂત્ર થી અટ નું આગમ થશે ઉપર જે એક બ રહી ગયો તમારે લખવાનું ઘણું હલંત બધ ઘણું બધ હા એટલે પેલું બે બ આગળ વાળું બ લખવાનું રહી ગયું ચમકતા હતા થયા પાંચ અભત અબક્તા અબક્ષુ અબભ અબભત અબભત અબક્તમ અબક્તમ મમ કાઢી લઈએ થઈ જાય બહુવચન। ધાતુ છે બ શ અનુનાસિક ગુરુ છે કામ કર સંદીપભાઈ। હા ગુરુજી પહેલા ઉપદેશ આજનું નાસિક રૂપ છે અબબ્ધ ને ગુરુજી મધ્યમ પુરુષ બહુવચન બહુવચન હા યુએમ હા ધાતુ ને ભસમાંથી ઉપદેશ આજનું નાસિક ઇતથી ઇત સંજ્ઞા લોપ કટરી શબ્દથી સપ પ્રત્યે જો ત્યાદી ભ્યસ લુહુથી લોપ કરી સ્લવથી દ્વિત્વ કાર્ય કરી
पूर्वाभ्यास हलादी से सठी सनो लोप अभ्यास चर्च एना थी बभस केटलू बनी जशे प्रत्यय अपना ने प्राप्त थाय छे थ तस्थस्थमी पाम थी थनी जग्याए तो आदेश એટલે બભ અને ત હવે આ હલાદી અપિત પ્રત્યય હોવાથી ઘસી ભસોર જલી ભસી ઘસોર જલી એ સૂત્રથી જે ઉપધામાં અ છે ભની અંદર એનો લોપ કરીએ બ હા બપસ બપસ પ્લસ ત હવે આપણે જલો જલી થી એનો લોપ કરીશું પછી બબ અને ત બબ ત હવે જશસ તથો ધો ધ થી ત ના સ્થાને ધ આદેશ કરી બબ ધ અને અંતે જલામ જસ જશી એ સૂત્ર થી જસનો આદેશ કરી ભની જગ્યાએ બ કરી બબ ધ એવું રૂપ બની જશે આગળ હજી આગળ હતી લુંગ લન રૂમ છોડું દાતા આવને કે ખૂટતું એવું લાગ્યું અબબધ અટ આગમ કરી તનો લોપ કરી અબબધ યુ યમ અબબધ તમે બધા ચમકો ચમક્યા અબબધ આવીએ ઉત્તમ પુરુષ એક વચન ધાતુ છે ભ સ અનુનાસિક ભટી હું પછી બોલીશ કોઈને કવિતા જીગીસા જી સર નમસ્તે સર ઉપદેશી અજ અનુનાસિક ઇતિ તમને થશે એટલે બસ કર્તરે છે વિક્રમ પ્રત્યે લાગશે જેવો ત્યાં બ્રહસ સૂત્ર થી સપ્રલોપ થઈ જશે અને સૂત્ર થી બસ ફલાદી શેષ સૂત્ર થી સનુલોપ થઈ જશે એટલે ભવસ અને અભ્યાસી ચર્ચ સૂત્ર થી ભનો બ થઈ જશે એટલે બભસ કેવો છે અને બની જશે અ બ ભ સ અને મ હલંત અહમ અહમ અ બબસ શું બોલીશો અહમ ઓકે થઈ ગયા સાત અબભ અબભત અબભત અબભામ અબભશુ અબભ અબભત અબભત અબભામ અબભધ અભસમ આવીએ દ્વિવચન તરફ ધાતુ છે ભ
હલાદી અપિત હોવાને કારણે હવે શું કરીશું, આગળ તો અ લગાવીશું બરાબર છે, પણ આ સ જે છે એ ખરી ચથી ખરી ચથી ચર્તો કરી દેશે, કોને હવે જોડી દે ઉપદેશ્ય અચનુનાસિક થી અમની સંજ્ઞા થશે એટલે બસ, કર્તરીશ ફિક્રણ પ્રત્યે લક્ષી હલાદી અપિત હોવાથી ગસી પસોર હલીચા સૂત્ર થી ચર્તવ થતા પ થઈ જશે. થઈ ગયા નવે નવ. અમે બધા ગઈકાલે ચમકતા હતા. ઓકે, યાદ કરી લઈએ. પ્રથમ પુરુષ એક વચન અબભ, અબભત, અબભત દ્વિવચન તૌ, અબબ્ધામ બહુવચન તે, અબક્ષુ મધ્યમ પુરુષ એક વચન, ત્વમ, અબભ વિકલ્પે, અબભત ખરી ત્રીજું, અબભત દ્વિવચન, યુવા, અબબ્ધમ બહુવચન યુયમ, અબબ્ધ ઉત્તમ પુરુષ એક વચન, અહમ, અબભસમ દ્વિવચન, આવમ, અબક્ષ
बहुवचन वयम अबप्स्म भारती में मध्यम पुरुष एक विकल्प अबबत अबबद द्विवचन युवाम अबब्धम युयम अबब्ध उत्तम पुरुष एक वचन अहम अबबसम आवाम अबपस्व वयम अबपस्म अबबत अने अबबत त अने द हलन पछि हलन सर એટલે મધ્યમ પુરુષ દ્વિવચન માં મ હલન કે છે હા મ મ હલન છે અને છેલ્લા અ બક્ષ ઉત્તમ પુરુષ એક વચન માં બે માં એમાં મ હલન અને બહુ બરાબર તે અબપસુ ત્વમ અબભ અભદ અબભત યુવામ અબબ્ધમ યુયમ અબબ્ધ અહમ અબભસમ આવામ અબપ્સ વયમ અબપ્સમ જી સર સહ અબભ વિકલ્પે સહ અબભત વિકલ્પે સહ અબવત તૌ અબબ્ધામ તે અબપ્સુ વમ અબભ વિકલ્પે ત્વમ અબભત વિકલ્પે ત્વમ અબભત યુવામ અબબ્ધમ યુવામ અબબ્ધ અહમ અબભસમ આવામ અબપ્સ્વ વયમ અબપ્સ્મ જી સર કર્મભાઈ અબબ્ધમ અબપ્સુ અબભ અબબદ અબબત અબ્ધમ અબબ્ધમ હા અબબ્ધમ અબબ્ધ અબ અબભસમ અબપ્સ્વ અબપ્સ્મ અહીંયા અબબત દહલન અને તહલન અબબત મધ્યમ પુરુષમાં પલક સર આપણે રૂપ બનાયા ત્યારે તો હલંત કે આવતું સૂત્રમાં હલંત કઈ રીતે કર્યું પ્રથમ પુરુષ એક અને મધ્યમ પુરુષ બંને માં ત્રણ જે વિકલ્પ વાળા બને છે ને એમાં ત અને દ એટલે હલંત મૂક્યા ને એમાં ત આવતો તો ત આવતો તો એટલે અન્ય બે દિવસ સુધી છે ઉત્તમ હલ થી ત જતો રહે અને પાછળ અરે એની આગળ સ છે અબબર અરે બબસ અબબસ ઓકે એની પ્રક્રિયા વિસર્ગ સુધી તો અબબ થઈ જશે પાયલ
हाँ सर, अबभह अबभद अबभत अबभ्धाम अबभसुह अबभह अबभद अबभत अबभ्धम अबभ्ध अबभसम अबभस्व अबभस्म। सह अबभह सह अबभत तौ अबभ्धाम तौ अबद अबभत तौ अबभ्धाम ते अब अबक्सुः युवाम त्वम अबभह युय रे त्वम अबभद त्वम अबभत युवाम अबब्धम युयम अबब्ध अहम अबभसम आवाम अबवस अबभस्व अबभस्व वयम अबभस्म 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 अबभह अबभत अबभत अबभदाम अबपस अबप्सुः अबभह अबभद अबभत अबब्धम अबब्ध अबवसम अबप्स्व अबप्स्म। हाँ गुरुजी, सह अबभह अबभत अबभद तौ अबभ्धाम ते अबप्सुः त्वम अबभह अबभत अबभद युवाम अबब्धम यूयम अबब्ध अहम अबभसम आवाम अबप्स्व वयम अबप्स्म। बराबर छे। प्रथम पुरुष एक वचन प्रथम पुरुष एक वचन प्रत्यय बस उद्देश्य अग्नासी तस्लोक सब कर्तरी सब ज्योति श्लोक परादिशेष अभ्यास बस प्रत्यय सूत्र थी पनीत संग तस्लोक दर्शन लोक अप्रुक्त थी गये एटले एक वक्त निसर्ग आयो तो खबर पड़ी गई पछी खाली नीचे द न त वाळो ज बतावो। हां आज हम देखाय छे त इतस्य किताब आलू अंतिया पटना आगम प्रत्यय परम हो सकारांत पदस्य अनस्ते अस धातु बराबर खबर पड़ी साहेब पेलो स हलंत तो एटले एनो दकार हलंत ज आवन बराबर दकार आदेश थई गयो दकार आदेश थे वे नही नाखीश तो भी चले कारण कोई परिवर्तन दकार नो तो तकार थी गयो हलंत बराबर तो चलते आज वसंत भाई नहीं जोड़ाया वसंत भाई फोन करने काले तो हमने विडियो बधु आप रस जोड़े तो खरा आप समय न कदाच કાલે કઈ ડ્રાઇવિંગ ચાલુ હતી એમને પછી એમને કાલનો પ્રોગ્રામ ને આજનો પ્રોગ્રામ આપણો અગ્રમ અગ્ર ચાલી રહ્યો છે આમ જો હજી તો અને એમને તો વિચારે વર્ણનો એક ખ્યાલ ના હોય પછી કેટલા ટાઈમ થી છોડી દીધેલું ફરક તો પડે જ ને ખાસું ભણેલા તો આ બધું એન્જિનિયરિંગ કરેલું મુંબઈથી એટલે કોઈને પ્રશ્ન નહી સમય પણ આપણે આજે થોડો વધારે લીધો એટલા માટે માતાજી વાળા બે છે ને એક એ માતાજી
अस्मदाचार्य पर्यन्तां वंदे गुरु परंपरा वंदे गुरु परंपरा वंदे गुरु परंपरा शुभरात्रि शुभरात्रि सर वसंत भाई हो तो सुप्रभातम पण केम बोले बे शुभरात्रि पण आपला मा तो जय माता जी कहे छे के हमारो तो कोणते के ना लीधे